ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 2.1 માં આપણે પહેલાનો પહેલો દાખલો જોઈએ। રકમ છે 2-3 ના છેદમાં 5। હવે તમને અહીંયા જોતા ખબર પડે કે 2 ની નીચે કંઈ પણ નથી છેદમાં। જો કંઈ ન હોય તો છેદમાં કેટલા હોય 1, તો 2 ના છેદમાં 1 માઈનસ 3 ના છેદમાં 5। હવે 2 ના છેદમાં 1 છે અને 3 ના છેદમાં 5 છે, તો આપણે બાદબાકી કરવી હોય તો સૌથી પહેલાં આપણે છેદ છે એ સરખા કરવા પડે। તો હવે 2 ના છેદમાં 1 ને આપણે 5 વડે ગુણી તો છેદ સરખા થઈ જાય। તો આપણે અહીંયા જોઈએ કે 2×5 અને 1×5 માઇનસ 3 અને 3 ના છેદમાં 5 ને 1 વડે ગુણાકાર કરી તો 2×5 10 અને 5×5 માઇનસ 3×3 ને 5×5 એટલે 3 ના છેદમાં 5। હવે અહીંયા છેદ છે એ બંને સરખા થઈ ગયા છે, તો હવે આપણે બાદબાકી કરી કે ભાઈ 10-3/5 તો 10-3 કેટલા આવ્યા, તો કે 7। જવાબ શું આવ્યો, 7/5। હવે અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવું હોય તો આપણે લખીએ કે 1×2/5। હવે કેવી રીતે એવું, તો આપણે સમજીએ કે ભાઈ 7/5 છે, તો આપણે 7/5 કરી તો 5 ને ભાગ કાઢીએ કે ભાઈ 5×5 તો 7/5 બાદ કરતાં કેટલા આવ્યા, તો કે 2। તો હવે 5, 1 અને 2 ને આપણે ધ્યાનમાં લઈને અપૂર્ણાંકમાં લખવાનું છે। હવે જે જવાબ આવ્યો એ પૂર્ણાંકમાં થશે, એટલે કે 1 શેષ કેટલી વધી, તો કે 2, એટલે અંશમાં લખશું 2 અને શેના વડે ભાંગ્યા, તો કે 5 વડે, તો ભાંગ્યા 5। તો જવાબ શું થયો, 1×2/5। એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ, 4+7/8। હવે 4/7 કાંઈ નથી તો કેટલા હોય 1, તો 4/1+7/8। હવે આપણે અહીંયા 1 અને 8 નો લસા લઈ તો કેટલા આવે, તો કે ભાઈ 8 જ આવે, બરાબર। તો હવે છેદ આપણે સરખા 8 કરવાના છે, તો હવે આને કેટલા વડે ગુણીએ તો 8 થાય, તો કે 8 વડે ગુણીએ 8×8 તો છેદમાં છે એ 8 થઈ જાય। તો આપણે અંશ અને છેદ બંનેને 8 વડે ગુણવા પડે, 4×8/1×8 વત્તા, હવે અહીંયા છેદમાં 8 ઓલરેડી છે, તે પણ આપણે 1 વડે ગુણી તોય ચાલે અને ન ગુણીએ તો પણ ચાલે। હવે આપણે અહીંયા ગુણીએ તો 7×1/8×1 4×8 32 8×8 32/8 વત્તા 7×7 8×8 7/8। હવે આપણે છેદ સરખા થઈ ગયા, હવે આપણે સરવાળો કરી કે ભાઈ 32×7/8 32×7 કેટલા થાય, તો કે 39। જવાબ કેટલો આવ્યો, 39/8। અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખાય, તો કે 39/8 કરી તો ભાગ કાઢી તો 8×32, 3/3 જાય તો 0, 9/2 જાય તો કેટલા વધે 7, તો ભાગ્યા 8 વડે જવાબ આવ્યો 4 અને શેષ કેટલી વધી, તો કે 7। પૂર્ણાંકમાં લખી 4, શેષ કેટલી વધી 7, તો અંશમાં લખી 7 અને ભાંગ્યા કેટલા વડે, તો કે 8 વડે, તો છેદમાં 8। તો જવાબ શું આવ્યો, 4×7/8।